જે ભારતીય માર્કેટ્સ જે છે તે ફરી એકવાર આજે થોડી નર્વસનેસ સાથે પણ હા મજબૂતી બતાવવાની કોશિશ કરશે. અને ગઈકાલે જે એક મહેણું બાકી રહી ગયું હતું 23,000 ઐતિહાસિક લેવલનું, 7 પોઈન્ટ દૂર રહી ગયા આપણે માત્ર, તો કોશિશ પૂરી થશે આજે એવું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિ જોતા. પણ સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન બને છે, સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ. યોમિક, ગુડ મોર્નિંગ, જણાવો કયા કયા સ્ટોક્સ આજે તમારા લિસ્ટ પર. ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે ઇન્ડિગોની સૌ પ્રથમ વાત કરીશ કે ઇન્ટરગ્લોબ એવિએશને સતત 6ઠા ત્રિમાસિક ગાળામાં તેમણે શાનદાર નંબર આપ્યા છે. કે જેમની આવકની વાત કરીએ તો આવક 26% વધીને 17,825 કરોડ આવી છે, જ્યારે નફામાં 2 ગણાથી વધારો થયો છે, 2 ગણાથી વધુ વધીને આપણે વાત કરીએ તો 1,895 કરોડ જોવા મળ્યો છે એમનો વાર્ષિક બેઝિસ. જ્યારે એમને ઇબિડા એટલે કે ઓપરેટિંગ નંબરમાં પણ આપણને 49% વધારો જોવા મળ્યો છે. જ્યારે માર્જિનની વાત કરીએ તો માર્જિન પણ 20.9% હતા, જે વધીને 24.8% જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણને 400 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે. હવે એમની જો આપણે લોડિંગની વાત કરીએ, કેપેસિટી લોડિંગની વાત કરું સૌ પ્રથમ, તેમાં લોડિંગમાં એમને 14.4% વધારો થયો છે. જ્યારે પેસેન્જર લોડિંગની વાત કરીશ તો એમાં પણ 14% વધારો થયો છે. એટલે ઓવરઓલ એમના નંબર અહીંયા સારા આવે છે. જ્યારે એમના મેનેજમેન્ટનું કહેવું એવું છે કે નાણાકીય વર્ષ 2025માં પહેલા ત્રિમાસિક ગાળામાં તેમની 10-15% ક્ષમતા જોડવાનું એક લક્ષ્ય છે. એટલે અહીંયાથી તેમનું એક એક્સપાન્શનનું એક અહીંયા લક્ષ્ય છે. સાથે સાથે એક સિલેક્ટિવ રૂટ્સ તેઓ એક નક્કી કર્યા છે કે જેના પર તેઓ એક બિઝનેસ એરલાઇન પણ શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે ઓવરઓલ એમની બિઝનેસ મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી હતી એ પણ સારી એવી જોવા મળી છે. એટલે ઇન્ટરગ્લોબ એવિએશન આજના દિવસે આપણે રડાર પર રાખીશું. જે બાદ આપણે એસસીએલ ટેકના આપણે ધ્યાન રાખીશું કે એસસીએલ ટેક એ હાઉલેટ પેકર્ડ સાથે એક કરાર કર્યા છે કે જેમાં $22.5 કરોડમાં સીટીજીની એસેટ ખરીદશે. સીટીજી એટલે કે કન્ઝ્યુમર કોમ્યુનિકેશન ટેકનોલોજી ગ્રુપ છે, જે હાઉલેટ પેકર્ડની એક બિઝનેસ ડિવિઝન છે કે જેની એસેટ આપણને ખરીદતું જોવા મળશે એસસીએલ ટેક. એટલે એમાં એક આપણને એક એક્શન આવતી જોવા મળી શકે છે. અને એસસીએલ ટેકનું માનવું એવું છે કે આજે કરાર કરે છે કે જેનાથી એમના ટેલિકોમ વર્ટિકલને તેઓ એક મજબૂત કરવા માગે છે, જેના બદલા કરાર કરવામાં આવે છે. એટલે એસસીએલ ટેક આજના દિવસે આપણે રડાર પર રાખીશું. જે બાદ આપણે યુપીએલ અને આરતી ઇન્ડસ્ટ્રી બંને વચ્ચે આપણને એક જેવી બનતી જોવા મળે છે કે બંને વચ્ચે આપણને 50:50 આપણને જેવી થઈ છે કે જેમાં સ્પેશિયલ કેમિકલ સપ્લાય માટે આ જેવી કરવામાં આવી છે. અને નાણાકીય વર્ષ 2027માં પહેલા ત્રિમાસિક ગાળામાં કોમર્શિયલ સપ્લાય શરૂ કરવા તેઓ અહીંયાથી જઈ રહ્યા છે. અને આવતા 2-3 વર્ષમાં તેમનું માનવું એવું છે કે આ જેવી દ્વારા કુલ ₹400-500 કરોડની અહીંયાથી તેઓને એક આવક ઊભી થશે એવું એમનું એક માનવું છે. એટલે યુપીએલ અને આરતી ઇન્ડસ્ટ્રી આ બંનેમાં ધ્યાન રાખશે. સાથે સાથે એમના જે કોમ્પિટિટર્સ છે SRF એમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ આપણે એક ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર્સ માટે એક સારા એવા સમાચાર છે કે જેમને 2 કંપની તરફથી ઓર્ડર મળ્યા છે, જેમાં સૌ પ્રથમ વાત કરું તો એક એલ અનવર ઇન્ટરનેશનલ કંપની તરફથી અને બીજું જે છે કે અદાણી ગ્રુપ તરફથી કુલ ₹359 કરોડના ઓર્ડર મળ્યા છે. જેમાં સ્પેસિફિક અદાણી ગ્રુપની વાત કરીએ તો 179 કરોડનો અને એલ અનવર ઇન્ટરનેશનલ તરફથી ₹161 કરોડનો ઓર્ડર તેઓનો મળ્યો છે. એટલે ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર્સ આપણે ધ્યાન પર રાખીશું. જે બાદ ફરી એક ફાર્મા કંપની છે કે જે સન ફાર્મા, કે જેમાં એક સમાચાર આવ્યા છે કે એમની જે એક સબસિડિયરી કંપની હતી ટેરો ફાર્મા, જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ હતી, પરંતુ હવે તેમની જે બેઠક જે થઈ હતી બોર્ડ બેઠક કે તેમાં એમને મર્જરની મંજૂરી મળી ગઈ છે. એટલે કે જે ટેરો ફાર્મા જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ છે એમાંથી ડીલિસ્ટ થશે અને એવો તેનો સમાવેશ સન ફાર્માની કંપનીમાં થઈ જશે. એટલે એક આ સન ફાર્મા આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ કન્ઝ્યુમર કંપની છે હોનાસા કન્ઝ્યુમર, કે જેના નંબરની વાત કરીએ તો આવક 21% વધીને ₹471 કરોડ થઈ છે. જ્યારે એમની ઇબિડા ઓપરેટિંગ નંબર બહુ સારા એવા વધ્યા છે કે એમાં 11 ગણો વધારો થયો છે ઇબિડામાં, કે જે વધીને ₹33 કરોડ જોવા મળ્યો છે. અને માર્જિન 68.6% હતા, જે વધીને 70%. એટલે અહીંયા પણ માર્જિનલ આપણને વધારો જોવા મળ્યો છે. અને આ બધા સ્ટોક્સ આપણે રડાર પર રાખીશું. સાથે સાથે આજે નિફ્ટીની અને વાયદા બજારની કંપનીના પણ પરિણામ આવવાના છે, એના પર પણ ધ્યાન રાખીશું. કે જો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં હિન્ડાલ્કો અને NTPC આ 2 કંપનીના પરિણામ આવશે. અને વાયદા બજારની આપણે વાત કરીએ તેમાં સન ટીવી, હિન્દુસ્તાન કોપર, બોસ, મનપુરમ, ટોરેન્ટ ફાર્મા, ગ્લેનમાર્ક, અશોક લેલેન્ડ, યુનાઇટેડ સ્પિરિટ આ દરેકના નંબર આવવાના છે. તો આ દરેક પર આપણે આજના દિવસે નજર પર રાખીશું. ઓવર ટુ યસ. બિલકુલ, આ બધા જ સ્ટોક્સ છે જેને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.